हेलो फ्रेंड्स, तो आज आपणे धोरण 11 मेथ्स नुं पहेलुं प्रकरण गणनुं प्रकरण छे ने आगळ वधारीशुं। गया लेक्चर में स्वाध्याय 1.2 एना दाखलाओ जोया हता, जेमां खाली गण, एकाकी गण, शांत गण, अनंत गण अने समान गण कोने कहेवाय। आजे नवो टॉपिक शुरू करीशुं आपणे, એ છે ઉપગણનો। ઉદાહરણ દ્વારા સમજીએ આપણે, ને એક ગણ લખું છું હું અહીંયા, ગણ એ બરાબર એ બી, ગણ એમાં બે સભ્યો છે, બીજો એક ગણ આપ્યો છે એ બી સી અને ડી। તો બે ઉદાહરણને ધ્યાનથી જો, બે ગણ દર્શાવે છે, ગણ એ અને ગણ બી। હવે એક ખાસ વસ્તુ તમને એ જોવા મળશે કે ગણ એ એના તમામ સભ્યો ગણ બીમાં સમાયેલા છે। ગણ એના પ્રત્યેક સભ્ય ગણ બીમાં જો સમાયેલ હોય તો આવા વખતે ગણ એ ને, એટલે કે આ ગણને, આ બીજા ગણનો, ગણ બીનો ઉપગણ કહેવાય। તો અહીં ગણ એ બીનો ઉપગણ છે। સંકેતમાં ઉપગણ માટે નિશાની વપરાશે તો લખાશે એ ઉપગણ બી, જો ઉપગણ ના હોય એના માટે નોટ સબસેટ, સબસેટ એટલે ઉપગણ, ઉપગણ નથી એના માટેનો સિમ્બોલ થયો, તો અહીં એ ઉપગણ બી કહેવાય। એટલે ગણ એના પ્રત્યેક સભ્ય ગણ બીમાં સમાયેલ હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય, સંકેતમાં લખાય એવી રીતે। અને એની સાથે જોડાયેલો બીજો શબ્દ પણ જોઈ લઈએ, આ ગણ એ બીનો ઉપગણ છે તો બી ગણ છે એને અધિગણ કહેવામાં આવે। ગણ બી અધિગણ છે અને ગણ એ બીનો ઉપગણ છે। હવે એક ગણ લખ્યો છે મેં, ત્રણ સભ્યો છે એ બી સી। હવે તમને પૂછવામાં આવ્યું કે આના આપણે ઉપગણ લખવા છે, એવા ગણ જે ગણ આના ઉપગણ હોય, અહીં તમારે જાતે ઉદાહરણ એવું લખવાનું છે, એ ગણ એના દરેક સભ્ય ગણ એમાં સમાયેલ હોવા જોઈએ તો આપેલ ગણ એનો ઉપગણ કહેવાય। તો આપણે આના ઉપગણ લખવા હોય તો હું આમ લખી શકું, એક ગણ લખ્યો છે, સભ્ય છે એ, આ ગણના દરેક સભ્ય ગણ એમાં સમાયેલ છે, તો હા તો આ ગણ એનો ઉપગણ છે। બીજો ઉપગણ લખવો હોય તો લખી શકશો, ગણ બીને સભ્ય તરીકે લીધો, ગણ બી છે આના દરેક સભ્ય જો તમે આમાં સમાયેલ છે। ત્રીજું લખીએ, આપણાનો ઉપગણ થશે। ચોથું લખીએ, આ ગણનો પ્રત્યેક સભ્યમાં સમાયેલ છે એ સી લઈએ, બી સી લઈએ, તમે જોઈ શકશો દરેક ગણામાં સમાયેલો છે। આમ પણ લખી શકીએ એ બી સી, આ ગણનો પ્રત્યેક સભ્ય સમાયેલો છે, અને એક ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ કહેવાય। તો આ રીતે ગણ એ જે આપ્યો છે, ત્રણ સભ્યો છે એમાં, આ એના તમામ ઉપગણો લખ્યા આપણે, તો ગણ એના ઉપગણો આ એ બીને સભ્ય તરીકે તમે લો, સીને સભ્ય તરીકે, પછી બે બે સભ્યો એ બી, એ અને સીને લઈને ગણ, બી અને સીને ગણ, અને ગણ પોતે પોતાનો ઉપગણ હોય, અને ખાલી ગણ દરેક ગણનો ઉપગણ કહેવાય। તો આ બે ગણ છે, આ બે એ તો આના ઉપગણ હોય જ, આ સિવાયના એક સભ્ય, બે સભ્ય, ત્રણ સભ્યવાળા ગણ એ પણ આના ઉપગણ થાય। તો ગણ એમાં ત્રણ સભ્યો છે, નીચે તમને એના ઉપગણ મળ્યા કે ભાઈ આ ગણના ઉપગણ બધા લખવા છે, તો આના બધા જ ઉપગણો થઈ ગયા 3, 6, 7, 8। હવે આ જ રીતે કોઈ બીજું ઉદાહરણ મૂકીએ, ગણ બી છે એમાં સભ્ય છે 5, 6, આપણે કીધું આના ઉપગણ લખવા છે બધા, લખે છગડીએ કૌંસમાં 5 અને ઉપગણ થશે
આનો ઉપગણ થશે, બે બે સભ્યોવાળા લઈએ તો પાંચ છ, આ ગણ આનો ઉપગણ થશે, પોતે જ આવી ગયો અવૈધો ખાલી ગણ. તો આ ગણમાં બે સભ્ય છે, કેટલા ઉપગણ મળે છે તમને? ચાર. ત્રણ સભ્યો છે, કેટલા ઉપગણ મળે છે તમને? આઠ. અને યાદ રાખશો મિત્ર કે દરેક ગણ છે એને પોતે એ પોતાનો ઉપગણ થાય જ, અને ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ થાય. એટલે આ બે ગણ, ખાલી ગણ અને પોતે, એ બે તો ઉપગણ હોય જ, એ સિવાયના આપણે જે શોધીએ તો આ તમને આના બધા ઉપગણો મળ્યા. હવે આપણે એક ત્રીજું ઉદાહરણ લઈએ. આમ છે, આના બધા ઉપગણ લખવા છે. ચાલો આપેલ ગણ સી ના બધા ઉપગણ, તો લખશું આ ગણ. હવે તો કંઈ છે નહીં, ખાલી ગણ, દરેક ગણનો ઉપગણ હોય. આ ગણને કેટલા ઉપગણ મળે છે? બે. તો કોઈ પણ ગણ છે ને કેટલા ઉપગણ હોય એને એક સૂત્ર છે, ઉપગણની સંખ્યા બરાબર બે ની એમ ઘાત અથવા તો બે ની એન ઘાત. એન એટલે સભ્યની સંખ્યા. કોઈ પણ ગણ છે તેને કેટલા ઉપગણ હોય તે શોધવાનું સૂત્ર થયું. સૂત્ર છે બે ની એન ઘાત. એન એટલે શું? એન એટલે સભ્યની સંખ્યા. ગણ એમાં કેટલા સભ્યો છે? ત્રણ. અહીં ત્રણ મૂકો, બે ની ત્રણ ઘાત, બે નો ઘન બરાબર આઠ, તો ઉપગણની સંખ્યા કેટલી મળે છે? આઠ. ગણ બીમાં કેટલા સભ્યો છે? બે. ઉપગણની સંખ્યા બરાબર બે ની બે ઘાત કરો, કેટલા થશે? ચાર. અરે હા, ચાર. ગણ સીમાં કેટલા સભ્યો છે? એક. અહીં એક મૂકીએ, બે ની એક ઘાત બરાબર બે, ઉપગણની સંખ્યા બે. તો કોઈ પણ ગણને કેટલા ઉપગણ હોય ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર થયું, બે ની એન ઘાત. હવે ધોરણ સાત આઠ નવ દસ એમાં તમે સંખ્યાઓના પ્રકરણ છે, એક પછી એક પૈણા, પૂર્ણાંક, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, એ પણ સંખ્યાઓના ગણ જ છે, પણ એ અનંત છે. તો આપણે એને સંકેત દ્વારા દર્શાવીએ છીએ. સૌથી પહેલું આવે છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એન. એન એટલે પ્રાકૃતિક સંખ્યાઓ. સભ્ય અંશમાં એક બે ત્રણ અનંત સુધી, તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એન છે. એનાથી મોટો આગલા ધોરણની અંદર તમે આવ્યા, એટલે તમે પછી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ શીખ્યા. પૂર્ણાંક સંખ્યાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓના ગણને સંકેતમાં આપણે ઝેડ લખશું, જેમ અહીંયા ગણ એ દર્શાવીએ છીએ, એમ પ્રાકૃતિક સંખ્યાના ગણને આપણે એન વડે દર્શાવીશું. પૂર્ણાંક સંખ્યાઓના ગણ ઝેડ વડે દર્શાવીશું. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક આવી જાય, શૂન્ય આવી જાય, ઋણ પૂર્ણાંક આવી જાય. પ્રાકૃતિક સંખ્યાઓ થઈ, આ પૂર્ણાંક સંખ્યાઓ થઈ. હવે તમે જોઈ શકશો અહીં એન ગણ, એનો દરેક સભ્ય ગણ ઝેડમાં સમાયેલો છે, તમામ પ્રાકૃતિક સંખ્યામાં આવી. તો એન ઝેડનો શું કહેવાય? ઉપગણ છે. એન ઉપગણ ઝેડ. આગળ એનાથી મોટો સંખ્યાનો ગણ આવ્યો ક્યુ, જેને આપણે સમય સંખ્યા ગણ કહીએ છીએ. સમય સંખ્યાઓની અંદર બધા પૂર્ણાંક આવશે, બધા જ અપૂર્ણાંક આવશે, મતલબ ઝેડના પ્રત્યેક સભ્ય આમાં સમાયેલ છે. એનાથી મોટો સંખ્યાનો ગણ આવ્યો આર, વાસ્તવિક સંખ્યાઓ. દસમા ધોરણની અંદર વાસ્તવિક સંખ્યાનું પ્રકરણ શીખ્યા તમે, જેમાં સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, બધી સંખ્યાઓ આવી જશે. તો એન એ ઝેડનો ઉપગણ કહેવાય. ઝેડ છે ક્યુનો ઉપગણ છે, અને ક્યુ છે એ આરનો ઉપગણ છે. તો આ રીતે ઉપગણની ચર્ચા થયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડી હજી વ્યાખ્યાઓ આગળ પૂરી કરીશું અને પછી એના ઉપર આધારિત દાખલાઓ લેશું. નમસ્તે.